નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ગુજરાતી ટ્રેન્ડિંગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, કેરળમાં કોવિડ-19ના 300 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 20 ડિસેમ્બરે દક્ષિણ રાજ્ય કેરળમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 3 લોકોના મોત થયા હતા. આ રીતે દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,669 થઈ ગઈ છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધાયા છે. કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર લોકોને ચિંતામાં મૂકી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 358 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 300 નવા કેસ ઉપરાંત કર્ણાટકમાં 13, તમિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગણામાં 5, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પુડુચેરી, આંધ્રપ્રદેશ, આસામમાં 1-1 કેસ નોંધાયો છે. પંજાબમાં 1 અને કર્ણાટકમાં 2 વ્યક્તિનું મોત પણ થયું છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે 6 લોકોના મોત થયા છે. દેશમાં મોટાભાગના કેસ કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સબ વેરિયન્ટ JN1 સાથે સંબંધિત છે. બુધવારે સબ વોરિયન્ટના 21 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે ટેન્શનમાં વધારો થયો છે. તેથી જ નિષ્ણાતોએ વાયરસથી બચવા માટે સાવચેત રહેવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે આ નવા વેરિયન્ટનું આવવું આશ્ચર્યજનક નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી. કોવિડના નવા વેરિયન્ટને લઈને લોકોમાં સૌથી વધુ ટેન્શન છે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.